નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોયું કે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા એની મહેસૂલ વ્યવસ્થા અને મધ્યકાલીન સંસ્કૃતિ તો મધ્યકાલીન સંસ્કૃતિમાં આપણી એક ટોપિક તો જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે એમાં મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો એમાં બહુમુખીમાં હિન્દુ અને મુસ્લિમ એ બંને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો આ બંને બંનેનો સમયમાં જોવા મળ્યો હતો તો તે આના કારી તેને કયા તરીકે ઓળખવામાં આવતી હતી ગંગા અને જમુના તરીકે ઓળખવામાં આવતી હતી એના સિવાય મુગલોએ બીજા કયા કયા બાંધકામો કરાવ્યા તો મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની પણ સ્થાપના કરી હતી ત્યાં લગી વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું હવે પછીના આપણે કે મુઘલ શાસ શાસકોએ બીજા કયા કયા બાંધકામો કરાવ્યા તો તે જોઈએ તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા બાબરે આગ્રા બાબરે કયા શું બાંધકામ કરાવ્યું તો બાબરે આગ્રામાં અને લાહોરમાં એમ તે બગીચા બંધાવ્યા હતા શેરશાએ સાસારામ મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી એમ તો શેરશાહ શું કર્યું હતું સાસારામમાં મકબરો સાસારામ સ્થળ છે વિદ્યાર્થી મિત્રો તો સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી સોરી મસ્જિદ બંધાવી હતી હવે અકબરે અકબરે કયા કા કાર્યો કર્યા હતા તો અકબરે આગ્રામાં કિલ્લો અને આગ્રાથી છત્રીસ કિમી દૂર ફતેહપુર સિક્કીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા તો એમ તે અકબરે કયા કાર્યો કર્યા હતા તો અકબરે એમ તે કિલ્લો આગ્રામાં કિલ્લો પણ બંધાવ્યો હતો અને આગ્રાથી સત્રીસ કિલોમીટર ફતેહપુર સિક્કી આવેલું છે નામ સાંભળ્યું છે એસએસની બુકમાં તમે વિદ્યાર્થી મિત્રો તો એમાં એમ તે એને શું કરાવ્યું હતું વિશિષ્ટ બાંધકામો એટલે કે જુદા જુદા બાંધકામો કરાવ્યા હતા જેમાં ગુજરાતની વિજયની યાદ યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા સલીમ ચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે અહીંયા એમ કે ફતેપુર સિક્કીમાં જે વિવિધ બાંધકામો કરાવ્યા એમાં કયા કયા બાંધકામો કરાવ્યા તો ગુજરાતમાં એને શું કર્યું હતું વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા વિજય કે ગુજરાત ઉપર એ ઘણા યુદ્ધ કર્યા હતા ચઢાઈ કરી તો એને જે વિજય થયો હતો તો એની યાદમાં બુલંદ એટલે કે મોટો દરવાજો બુલંદ દરવાજો સલીમ ચિશ્તીની દરગાહ દરગાહ એટલે કે જે શું કહેવાય કોઈ મરી ગયું અને બંધ કરવા એ સ્વરૂપ દરગાહ એટલે કે એ લોકોનું જે નમાઝ પઢવાનું જે સ્થળ આવે છે પછી મસ્જિદ એ પણ મસ્જિદ ઇન્ટની જ આવી અને દરગાહ જેવી અને પંચમહલનો સમાવેશ પંચમહલ એટલે કે પાંચ મહેલો તો પાંચ મહેલોનો સમાવેશ થાય છે હવે જાગીરના સમયમાં બાંધકામોમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો એમ કે જહાંગીરે શું કરાવ્યું હતું તો એના બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો એને જાગીરે સૌથી વધારે એમ તે સંગે મરમર એટલે કે એની સાથે શાહ થાપનાર જે એને તાજમહેલ બનાવ્યો તો આના લીધે એનું બાંધકામ કારણ કે આપણો જે તાજમહેલ જે કહેવામાં આવે છે એનો ઉપયોગ એમ તો વધ્યો હતો એને શું કર્યું હતું મોટા મોટા મહેલો બંધાવ્યા હતા શાહજહાનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યમાં સુવર્ણ યુગ ગણાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો આઈ એમ બી તમારા માટે કે શાહજહાનો સમય કો કોના સમયમાં કોનો સમય સ્થાપત્ય માટે એમ તે સુવર્ણ યુગ કહેવાય છે તો શાહજહાનો જે યુગ છે એને સ્થાપત્ય માટે કેવું કહેવામાં આવે છે સુવર્ણ યુગ એટલે કે સુખી લોકો કેવા હતા સુખી હતા અને સ્થાપત્ય તો સુખી હોવાના કારણે એને શું કર્યું મોટા સારા એવા સ્થાપત્ય એટલે કે સારું એવું બાંધકામ કરાવ્યું તેને આગ્રામાં તાજમહેલ વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે આગળ કહ્યું કે જહાંગીરી બાંધકામમાં સંગે મણમરનો ઉપયોગ કરાવ્યો તો એમાં સંગે મણમર એટલે કે એની પત્ની જે નૂરજહાં હતી એની યાદમાં એને અનેક અનેક કલાઓ અને કલાઓ કર એની પત્ની જે હતી એ શું હતી કલાપ્રિય હતી તો કલાઓને પ્રોત્સાહન આપવા માટે એને ક કલા શું કર્યું હતું બાંધકામો કરાવ્યા હતા જ્યારે શાહજહાએ એની પત્નીના યાદમાં આગ્રામાં તાજમહેલ બંધાવ્યો હતો મોતી મસ્જિદ બંધાવી હતી અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું હતું ઔરંગઝેબ તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો અકબરે પણ એની પત્નીની યાદમાં શું કરાવ્યું હતું રાબિયા ઉદ દૌરાનો મકબરો એમ તે બંધાવ્યો હતો એને જે મકબરો બનાવ્યો એનું નામ આપ્યું છે રાબિયા ઉદ દૌરાન જે તાજમહેલ જેવો જ કલાત્મક હતો કે જે શાહજહાએ એની પત્નીની યાદમાં આગ્રામાં જે તાજમહેલ બનાવ્યો એવો જ ઔરંગઝેબે પણ તેની પત્નીની યાદમાં એમ તે તાજમહેલ જેવો જ કલાત્મક મકબરો એમ તે બનાવ્યો હતો તો એ મકબરાનું નામ કારણ કે ય તાજમહેલ આપવામાં આવ્યું છે અહીંયા જેવો ઉ મકબરાનું નામ આપવામાં આવેલું છે હવે ચિત્રકલા ચિત્રકલામાં આપણે આ બાંધકામ જોયા હવે એ વખતે મુગલ શાસકો ચિત્રકલામાં કેવા હતા તો એ જોઈએ તો મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી એમ તે મુઘલ ચિત્રકલા એમ તે મુઘલના શાસકો જે હતા એ એ વખતે ચિત્રકલા અને એ પોતા જે શાસકો હતા એમને પણ ચિત્રકલામાં વધારે રસ હતો એટલે કે વિખ્યાત પ્રસિદ્ધ વિશ્વમાં જાણીતી હતી જાગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો એમ તે આગળ તો જે બધા બાબાને હુમાયુને એ અકબર થઈ ગયા એના પછી એમ તે જાગીરના સમયમાં ચિત્રકલાને પ્રોત્સાહન મળ્યું હતું કેમ વિદ્યાર્થી મિત્રો કે એની પત્ની જે નૂર જહા જે છે તો નૂર જહાને પણ ચિત્રકલા અને કલાકારનો વધારે શોખ હતો થતું નથી તો આના કારણે એ લોકોએ કલાઓને શું આપ્યું પ્રોત્સાહન આપ્યું હતું અને ચિત્રકારોને શું કર્યું હતું ચિત્રકલાઓને ખૂબ જ વિકાસ થયો હતો અને પોતે પણ એક મહાન જાગીર પોતે પણ એક શું હતો મહાન ચિત્રકાર હતો આના કારણે જાગીરના સમયમાં ખૂબ જ વિકાસ થયો હતો મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકલા કલા ચિત્રકારોને પણ દિલ્હીમાં આમંત્રિત કરતા હતા એમ તે મુઘલ શાસકો જે હતા એ ચિત્રકલાકારોને પણ એમ તે દિલ્હીમાં આમંત્રિત એટલે બોલાવતા હતા અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા એમ તે અકબરના સમયમાં એમ તે જસવંત નામનો અને બસાવન નામના બે ચિત્રકારો થઈ ગયા હતા તેમને ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામા નામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા તો આ જે જસવંત અને બસાવન જે છે તો આ બંનેને ફારસીની કથાઓ ફારસીની જે કથાઓ આવે તો એ કથાઓના જે પાત્રો છે એમના ચિત્રો દોર્યા હતા મહાભારત છે તો મહાભારતના જે પાત્રો આવે તો એમના પણ ચિત્રો દોર્યા હતા અને અકબરાના અકબર અકબરનામાના અકબરનામા પુષ્કર સુંદર ચિત્રો કે અકબરનામા કારણ કે અકબરનામા જે ચિત્રો આવે આ બધા પુસ્તક કે મેન ત્રણ પુસ્તકો ફારસી મહાભારત અને અકબરનામા તો આ ત્રણ જે મહાન પુસ્તકો છે એમના સુંદર અંદરના જે સુંદર ચિત્રો કોને દોર્યા હતા જસવંત અને બસાવરને દોર્યા હતા જહાંગીરનો મનસુ મનસુર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો મોસ્ટ એમપી કે કોનો સમય કોના શાસકમાં વિશ્વવિખ્યાત ચિત્રકાર થઈ ગયો તો જાગીરના સમયમાં કયો તો મનસુર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત તરીકે દુનિયામાં જાણીતો કે પ્રખ્યાત થઈ ગયો જાગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી કારણ કે જાગીરને પણ ચિત્રનો વધારે શોખ હતો એ પણ ચિત્રકાર હતો આના કારણે જાગીરે શું કર્યું એક ચિત્રશાળા ચિત્રશાળા એટલે કે ચિત્રકારો ત્યાં બેસી અને સુંદર ચિત્રો દોરી શકે અને એનું પેન્ટિંગ કરી અને ત્યાં ભરાવી શકે એટલે કે ત્યાં રાખી શકે આના માટે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો કોને કરી હતી જાગીરે એમ તે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો તો એ વખતે એમ તે મુગલ સમયમાં આ જે મહાન મહાન મુઘલ શાસકો થઈ ગયા તો એમની સાથે એ વખતના સમયમાં એમ તે રાજસ્થાનમાં પણ ગુજરાતમાં પંજાબમાં હિમાચલ પ્રદેશમાં અને દક્ષિણના બીજા રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો હવે સાહિત્ય એ વખતનું સાહિત્ય કેવું હતું તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા એમ તે જેમ ચિત્રકલાને પ્રોત્સાહન આપતા હતા મુઘલ શાસકો એમ સાહિત્યને પણ પ્રોત્સાહન કે સાહિત્યને પણ વધારો કર્યો હતો તેઓ સારા લેખકો હતા તેઓ પોતે જે શાસકો કે રાજા હતા એ સારા લેખકો કે પોતે લખી શકતા હતા કે માત્ર લખવાનું નહીં પરંતુ આવી બુકો એમ તે લખી શકતા હતા આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ છે તો વિદ્યાર્થી મિત્રો મુઘલ શાસનમાં કઈ કઈ ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ તો ફારસીમાં અરબીમાં હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ એટલે કે ભારતીય આપી બીજી જે ધર્મના લોકો રહેતા હતા તો એ બધાની વ્યાપક સાહિત્યની અસર થઈ સાહિત્યની રચના એટલે કે જુદી જુદી ભાષાઓમાં સાહિત્યની રચના થઈ હતી અબુલ ફજલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે તો અકબરનામા કોને લખ્યું છે અબુલ ફજલે તો અબુલ ફજલે અકબરનામા નામનો જે ગ્રંથ લખ્યો એમાં અકબરની જીવનકથા કે અકબર પોતાના જીવન અકબરના પોતાના જીવન વિશેની કથા અકબરનામામાં લખેલી છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે અકબરનામા કોના વિશે લખાય છે તો અકબર વિશે લખાય છે અને શું લખાયું છે તો અકબરનામામાં અકબરની જીવનકથા આ લેખાયેલી છે કે આ જીવન અકબરની જીવનકથા વિશેનું લખાણ લખાયેલું છે તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો તો અબુલ ફજલે કયા કયા શું કયા કયા લખાણો લખ્યા તો અબુલ ફજલે અકબરનામા નામનો ગ્રંથ લખ્યો મહાભારતના એમ તે મહાભારતનો આપણો જે ગ્રંથ છે એનો પણ અનુવાદ કર્યો હતો ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું મને તો શું કહે છે તો ભારતીય ભાષાઓમાં એમ તે શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય કારણ કે આપણે જોઈએ છે તો વધારે પડતા પુસ્તકો કોના હોય છે ભાગવતના ગણો કે બીજા તો શ્રીકૃષ્ણના નામના તો એમ તે ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવનને આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું પરંતુ એનો અનુવાદ પણ કોને કર્યો હતો અવુલ ફદરે મરાઠીઓમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી તો મરાઠીઓમાં એમ તે કયા કયા ભક્તિ સાહિત્યની રચના થઈ તો એકનાથની જ્ઞાનેશ્વરની અને સ્વામી રામદાસ આ જે થયા મહાન સંતો એમના ભક્તિ સાહિત્યની રચના પર એ વખતે મુગલ સામ્રાજ્યમાં થઈ હતી હવે સંગીત અકબર સંગીતના જ્ઞાતા હતો એમ તે અકબર જે હતો એ સંગીતનો જ્ઞાતા જેમ જાગી ચિત્રકલાનો શોખીન હતો એમ અકબર અકબરશાનો શોખીન હતો સંગીતનો શોખીન હતો તેમાં નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા કારણ કે તે જે નવરત્નો નવરત્નો એટલે કે નવ જે કલાકારો સંગીતના હોય તો એમાં તાનસેન તાનસેન એમ તે મહાન શાસ્ત્રીય ગાયક સૌથી આગ સૌથી સારામાં સારો ગાયક કયો હતો તાનસેન હતો જેણે અનેક રાગો પર રચના કરી હતી એમ તો આ તાનસેન છે આ તાનસેને અનેક જુદા જુદા રાગો રાગ એટલે કે ડાળ જે કહેવામાં આપણે આવે એમાં રચના કરી છે એટલે કે એમાં ગાયું છે હવે સમાપન સમાપન કે આપણો પાઠ જે છે એનો શું આવે છેલ્લો ટોપિક તો ઈસવીસન પંદરસો છવ્વીસમાં સ્થપાયેલ મુગલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતંગ તરફ ધકેલા તો અહીંયા શું કહે છે ઈસવીસન પંદરસો છવ્વીસ મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી પંદરસો છવ્વીસમાં જ્યારે એમનો મુઘલ સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો તો સત્તરસો સાતમાં તો કોના સા પંદરસો છવ્વીસમાં હુમાયુમાં મુઘલ સામ્રાજ્યની સોરી બાબર બાબરના બાબર વખતે સ્થાપના થઈ અને સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્ય શું થયું પતન તરફ એટલે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય પૂર્ણ થયું કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું એમ કે કોઈ શક્તિશાળી શાસકના અભાવે કોઈ શક્તિશાળી વ્યવસ્થિત બુદ્ધિશાળી રાજા ન હતો આના કારણે આપ આપણો આ જે ભારત દેશ છે એ નાના નાના ભાગોમાં કે નાના નાના જે ગામો કહેવામાં આવે અમુક ગામો ભેગા કરીને એક રજવાડું કહેવામાં આવે એવા નાના નાના રજવાડોમાં વહેંચાઈ ગયું જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિજામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે ભારતના નાના નાના જે રાજ્યોમાં વેચાયું તો ભારતના નાના રાજ્યોમાં વેચાયેલા કયા કયા રાજ્યો હતા તો એમાં હૈદરાબાદ હતું નાના નાના રાજ્યોમાં જે વેચાયું તે એમાં નિઝામ હતું બંગાળ બિહાર હતું નવાબ હતું રાજસ્થાનના રાજપૂત રાજ્યો હતા અને મરાઠા અને પંજાબનું શીખ રાજ્ય તો આ બધા જે વિસ્તારો છે એ કેવામાં વેચાયા નાના નાના રાજ્યોમાં નાના નાના રાજ્યોમાં વેચાયા અને વેચાઈ અને એકબીજાને અંદરો અંદર શું કરવા લાગ્યા જગડવા લાગ્યા તો જો આપણને નીચે આપેલું છે આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહ્યા પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા આ જો અલગ અલગ ભાગોમાં વેચાઈ ગયા અને અલગ અલગ ભાગોમાં વેચાયા અને અંદર અંદર પછી શું કરવા લાગ્યા આ બધા જે અલગ અલગ શાસકો થયા કે રાજાઓ થયા એટલે એ લોકો અંદરો અંદર ઝઘડવા લાગ્યા પરિણામે નિર્બળ બનતા નિર્બળ એટલે કે શક્ અશક્તિમાન બનતા આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવા લાગી કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે આંઠમામાં આવશો એ વખતે આપણો પહેલો જ પાઠ આવે છે કે અંગ્રેજો કારણ કે આખી બુક જ તમારી અંગ્રેજો વિશેની જ આવે છે તો અંગ્રેજોએ પોતાની પોતાનો અડ્ડો કે પોતાની સત્તા જે કહેવામાં આવે એ કેવી રીતે આપણામાં સ્થાપી આપણા ભારત દેશમાં કેવી રીતે બસો વર્ષ સુધી એમને શાસન કર્યું તો એનું કારણ એ છે કે આપણા જે ભારતના આપણા જે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો તો આના પછી આપણા જે રાજ્યો છે એ નાના નાના ભાગોમાં વેચાઈ ગયા અને વેચાયા તો વેચાયા પરંતુ એની સાથે અંદરો અંદર જગનવા લાગ્યા આના કારણે સંજોગો વસાત યુરોપમાંથી વેપાર કરવા માટે આવેલી જે કંપનીઓ છે એ લોકો એટલે કે બીજા દેશોમાંથી આપણા દેશમાં વેપાર કરવા માટે આવેલા લોકો આપણા દેશમાં સાના સપના સેવા લાગ્યા એટલે કે આપણા દેશમાં આવી અને માત્ર વેપાર કરવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ એના બદલે સત્તા એટલે કે રાજા થવાના સપના સેવા લાગ્યા અને આપણા અંદરો અંદર ઝઘડાને લીધે અંગ્રેજો આપણા દેશમાં બસો વર્ષ સુધી શાસન કરી ગયા કે બસો વર્ષ સુધી એ પોતે પોતાનો રાજા તરીકે પોતાની સત્તા સ્થાપી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે હંમેશા મેં તમને કહ્યું છે કે હું તમને લેક્ચર જેમ આપણે તમારે આવે એમ પીડીએફ દ્વારા પ્રશ્નો મોકલું છું પરંતુ એની સાથે સાથે તમારે પ્રશ્નો તો સ્વાધ્યાયના લખવાના છે કે સ્વાધ્યાય તો લખવાનું છે પરંતુ એ વિદ્યાર્થી મિત્રો કે મેં તમને જે પ્રશ્નો કદાચ આપેલા હોય એ સ્વાધ્યાયમાં આવ્યા હોય તો એ પ્રશ્નો તમારે લખવા નહીં અને એ સિવાયનું બાકીનું સ્વાધ્યાયમાં જે આપેલું હોય એ બધું લખવું ધન્યવાદ